चलो विद्यार्थी मित्रों, धोरण 12 विज्ञान प्रवाहनो सातमो चैप्टर एसी प्रवाह, जेनो सातमो लेक्चर छे। आगळना बे लेक्चरोमां एटले आ सातमा लेक्चरमां अने आठमा लेक्चरमां मित्रों अत्यार सुधी जेटलो पण आपणे थियोरेटिकल अभ्यास करी गया तेने लगता दाखलाओ लई लेवामां आवेल छे। એટલે આગળ LCR શ્રેણી પરિપથ જોઈ ગયેલા, માત્ર ઇન્ડક્ટરવાળો પરિપથ હોય, માત્ર કેપેસિટરવાળો હોય, માત્ર અવરોધવાળો પરિપથ હોય, કે પછી અનુનાદ હોય, કે ક્યુ ફેક્ટર હોય, આ બધાના જ એક્ઝામ્પલ આપણે આવનારા બે લેક્ચર્સમાં કવર કરશું અને દરેક એક્ઝામ્પલ આપણે વ્યવસ્થિત રીતે સમજશું, કારણ કે જી અને નીટમાં પણ આ પ્રકારના પ્રશ્નોનો વધારે પડતો મારો ચલાવવામાં આવે છે। માટે એવું નહીં સમજવાનું કે ગુજરાત બોર્ડમાં મેબી સોરી આપણો જે આ વખતે બોર્ડની એક્ઝામ આપવાના છે એમાં કદાચ કોઈ એક્ઝામ્પલ આમાંથી કાઢી પણ નાખવામાં આવેલો હોય, તે છતાં પણ આપણે કન્સેપ્ટ વાઇઝ સમજવો જ પડશે, કારણ કે બોર્ડવાળાનું કંઈ કહેવાય નહીં। એ લોકો 50 માર્ક્સના MCQ મૂકી દેશે આ વખતે, તો તમારે કન્સેપ્ટ આવડવો વધારે જરૂરી છે। એટલે દરેકે દરેક એક્ઝામ્પલ પર પૂરતું ધ્યાન આપશો। પહેલો પ્રશ્ન, રકમમાં આપણને આવૃત્તિ અને મહત્તમ મૂલ્ય આપી દીધેલું છે વોલ્ટેજનું। મિત્રો, મેં તમને જ્યારે આ ચેપ્ટર ચલાવતી વખતે શરૂઆતમાં આપણે VRMS ને બધું શોધતા હતા ને ત્યારે કીધેલું હતું કે રકમમાં બે રીતે વોલ્ટેજ આપેલા હશે। હવે અહીંયા વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપેલું છે, લખેલું છે કે 283 વોલ્ટેજ જેટલું મહત્તમ મૂલ્ય, એટલે આ VM આપેલું છે। શું આપેલું છે? VM। એટલે રકમ પરથી સૌથી પહેલાં તો છે ને તમને ડેટા લગતા આવડવા જોઈએ કે શું શું આપેલું છે। તો આવૃત્તિ 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે, તો એ પહેલાં તો લગતા આવડવું જોઈએ કે F=50 હર્ટ્ઝ। પછી VM મહત્તમ વોલ્ટેજ એટલે 283 વોલ્ટ, અને પછી Lની વેલ્યુ આપી દીધેલી છે, Rની વેલ્યુ આપી દીધેલી છે, Cની વેલ્યુ આપી દીધેલી છે, અને શ્રેણી LCR પરિપથ છે। ઓકે, તમને શું શું પૂછ્યું છે આમાં? તો પહેલા તો પરિપથનો ઇમ્પીડન્સ શોધવાનો છે। શું શોધવાનો છે? પરિપથનો ઇમ્પીડન્સ। હવે ઇમ્પીડન્સનું સૂત્ર બધા તમને આવડતું જ હશે, આગળની એક સ્લાઇડમાં મેં તમને ખ્યાલ હોય તો માત્ર ને માત્ર સૂત્રો બતાવેલા હતા। તો એ ઇમ્પીડન્સનું સૂત્ર મૂકો, ઉમેગા એટલે શું થશે? 2πf, એ તો બધાને જ આવડે। સો એફ એટલે 50 હર્ટ્ઝ આપેલું છે, એલ ઇન્ડક્ટન્સની વેલ્યુ પણ છે, અહીંયા પણ કેપેસિટન્સ સીની વેલ્યુ છે, આરની વેલ્યુ પણ છે, એટલે તમને ઝેડ મળી જશે। માત્ર મેથેમેટિકલ એટલે કે કેલ્ક્યુલેશન બાકી રાખેલું છે, સૂત્રમાં કિંમત મૂકવાની બાકી છે, કિંમત મૂકો અને ઝેડ શોધી કાઢો ઇમ્પીડન્સ। ચાલો ઝેડ મળી જાય પછી તમારે બીજું શું શોધવાનું છે? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શોધવાનો છે। શું શોધવાનો છે મિત્રો? કડા તફાવત। તમને ખ્યાલ હશે કે આપણે શ્રેણી LCR પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો લીધેલા હતા અને સોલ્વ કરેલા હતા, તો તમને જો V=VM sin ωt લઈએ તો I=IM sin ωt + φ એવું સૂત્ર આપણે ધારેલું હતું અને લાવેલા હતા, જેમાં φ એ કડા છે, એ કડા તફાવત, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત આપણને φ શોધવો પડશે અહીંયા। તો એના માટે આપણે tan φનું સૂત્ર છે જ ભાઈ, tan φ એટલે ωL − 1/ωC/R, શીખવાડેલું હતું કે અહીંયા વાય ઘટકના છેદમાં એક્સ ઘટક, સદિશની રીતે જો વાત કરીએ તો બહુ સરળ છે। તમે ωL − 1/ωC બધી વેલ્યુ તમારી પાસે છે, છેદમાં આર કરીને શોધી શકો છો કડા તફાવત। ટેનના ટેબલમાં જોવું પડશે, કારણ કે તમારે ફાઈની વેલ્યુ શોધવાની, એટલે ટેનના ટેબલમાં જોવું પડશે। નેક્સ્ટ બીજું શું શોધવાનું છે? પાવર ફેક્ટર શોધવાનો છે। ચાલો પાવર ફેક્ટરનું સૂત્ર પણ, પાવર ફેક્ટર એટલે શું થાય? કોસ ફાઈ ને આપણે પાવર ફેક્ટર કીધેલો મિત્રો, યાદ રાખજો આ જે સૂત્ર હતું પાવરનું, VRMS IRMS કોસ ફાઈ, એમાંથી કોસ ફાઈ ને આપણે શું કીધેલું હતું? પાવર ફેક્ટર। ગુજરાત બોર્ડમાં ડેલ્ટા વાપરેલું છે, ફાઈ ની જગ્યાએ શું વાપરેલું છે? ડેલ્ટા વાપરેલું છે। તો અહીંયા કોસ ફાઈ બરાબર R/Z, આ સૂત્ર પણ મેં તમને આગળ નોટ કરાવડાવેલું હતું। હવે R એટલે અવરોધ તમને આપેલો છે અને ઝેડ તમે પહેલા પ્રશ્નમાં શોધી કાઢો, બંને વેલ્યુનો ગુણોત્તર લઈ અને પાવર ફેક્ટર, હવે આમાંથી ફાઈ નથી શોધવાનો હોય, અહીંયા તો કોસ ફાઈ ને પાવર ફેક્ટર કહેવાય છે, આપણે ફાઈ તો અહીંયા દાખલામાં શોધી કાઢ્યો આગળ, અહીંયા તમારે ફાઈ નથી શોધવાનો, અહીંયા માત્ર શું શોધવાનું છે? કોસ ફાઈ, આખે આખું પદ જ શોધવાનું છે, એટલે R/Z કરશો એ તમારો જવાબ, જે પાવર ફેક્ટર મળશે। પછી નેક્સ્ટ
परिपथ में पावर शोधवानो छे। पावर नो सूत्र जो एलसीआर श्रेणी परिपथ हो तो वी आर एम एस आई आर एम एस कॉस फाई, पण आपणने आ बधी आर एम एस वेल्यू नथी खबर, तो वी एम बाय अंडर रूट टू ने आई आर एम एस बराबर आई एम बाय अंडर रूट टू थशे। सीधू छे। आगळ आ वी एम ने वी एम ज रहेवा देव, अंडर रूट टू गुणिया अंडर रूट टू एटले बे थई जाय, અને આઈએમ ની જગ્યાએ શું મૂકો તો ઓમનો નિયમ વાપરો, આઈએમ બરાબર શું થાય તો વીએમ બાય ઝેડ થાય, શું થાય વીએમ ના છેદમાં ઝેડ થાય। તો આવું કેમ કર્યું ભાઈ કે આપણી પાસે આઈએમ નથી, રકમમાં આપણને શું આપેલું છે વીએમ આપેલું છે મહત્તમ મૂલ્ય વોલ્ટેજ નું, એટલે આપણે આઈ ને વી માં ફેરવી કાઢ્યું। સો અહીંયા વીએમ નો વર્ગ છેદમાં 2ઝેડ ઇન્ટુ કોસ ફાઈ, કોસ ફાઈ તમે ક્યાંથી શોધ્યો છે, અહીંયા શોધ્યો જ છે, ઝેડ તમે પહેલા પ્રશ્નમાં શોધ્યો છે, બાકીની કિંમતો મૂકશો એટલે તમને અહીંયા પાવર પણ મળી જશે। ओके सो બધી ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન તમારા માટે બાકી રહી છે। હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ। 200 ઓહ્મ નો અવરોધ છે અને 15 માઇક્રો ફેરાડ નું કેપેસિટન્સ છે, બંનેના 220 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળા એસી વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડેલું છે। ચાલો મિત્રો અહીંયા પણ શ્રેણી જોડાણ છે, પણ કોણ કોણ હાજર છે તો અવરોધ છે અને કેપેસિટર છે, એલ ઇન્ડક્ટન્સ નથી આમાં, આ દાખલામાં ઇન્ડક્ટન્સ છે જ નહીં, બરાબર, માત્ર કયો પરિપથ થયો આર અને સી પરિપથ થયો। તમારે જેટલા પેરામીટર શોધવાના છે બધા મેં 1x1 લખેલા હશે, પણ અહીંયા એક વસ્તુ પહેલા સમજી લો, આગળના રકમમાં શું હતું, મહત્તમ મૂલ્ય હતું વોલ્ટેજનું, જોઈ લો ફરી પાછા રકમ, આ જે છે તે મહત્તમ મૂલ્ય હતું, પણ અહીંયા એવું કશું ચોખવટ કરી નથી, એટલે આ જે આપેલું છે 220 એ આપણે શું લઈ લેવાનું, તો એ આપણે લઈ લેવાનું ડાયરેક્ટ જ VRMS, શું લઈ લેવાનું VRMS, એટલે આ પ્રમાણેની રકમ આપેલી હોય તો એ તમને કયું મૂલ્ય આપેલું કહેવાય, RMS મૂલ્ય આપેલું કહેવાય। ચાલો એટલે આપણને રકમમાં R આપ્યો, કેપેસિટન્સ C આપ્યો, પછી VRMS અને 50 હર્ટ્ઝ આવૃત્તિ આપી। પહેલા તો પ્રવાહ શોધીએ, તો પ્રવાહ એટલે શું થાય, અહીંયા ઇક્વલ ટુ મૂકવાનું બાકી રહી ગયું છે વચ્ચે, જો હું ફરી પાછો બોલું છું અહીંયા IRMS ઇઝ ઇક્વલ ટુ મૂકવાનું બાકી રહી ગયેલું છે, તમે મૂકજો, સો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ના છેદમાં Z, એક જ સૂત્ર આપણે વારંવાર વાપરશું, VRMS તો આઈપો છે અહીંયા 220, R પણ આઈપો છે, હવે ઓમેગા L એમાં ઇન્ડક્ટન્સ જ નથી આઈપો, એટલે L 0 લઈ લેવાનો, એટલે આ પદ 0 થઈ જાય, એટલે -1/ωc² રહેશે માત્ર ઓન્લી, બરાબર છે, તમને આગળ શીખવાડેલું હતું કે પરિપથમાં જે ઘટક ગેરહાજર હોય એને 0 લઈ લેવાનો, એટલે તમારું સૂત્ર ડાયરેક્ટ જ આ એક જ સૂત્ર યાદ રાખેલો છે એના પરથી મળી રહેશે। ચાલો ઓમેગા બરાબર શું મૂકશો તમે, 2πf મૂકશો, જે આવૃત્તિ 50 હર્ટ્ઝ આપેલી છે, કેપેસિટન્સ ની વેલ્યુ મૂકી દેજો, આર ની વેલ્યુ મૂકીને VRMS મૂકીને તમે શું કેલ્ક્યુલેટ કરશો, IRMS એટલે કે પ્રવાહમાં મેળવશો। પછી બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પરિપથના દરેક ઘટકને સમાંતર વોલ્ટેજ, એટલે ટૂંકમાં કહું તો પરિપથના દરેક ઘટકોના વોલ્ટેજ શોધવાના છે આપણે, શું શોધવાનું છે, દરેકે દરેક ઘટક, કેટલા ઘટક છે પરિપથમાં, બે, એક તો અવરોધ જોડેલો છે ને બીજું શું જોડેલું છે, કેપેસિટર, એટલે બે ઘટક થયા આપણા, તો બંને ઘટકના વોલ્ટેજ શોધવાના છે, શું શોધવાનું છે, વોલ્ટેજ, તો ઓમનો નિયમ વાપરો, તમે પ્રવાહ શોધી જ કાઢેલો છે, શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો આવે તો ખબર જ હશે તમને, એટલે વોલ્ટેજનું સૂત્ર શું થાય, તો ઓમના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR, તો અવરોધ માટે IRMS પ્રવાહ કેટલો છે IRMS ગુણ્યા અવરોધ કેટલો, તો અવરોધનો અવરોધ આપણે લઈ લઈએ છીએ 200 ઓહ્મ, તો એને આ જગ્યાએ 200 ઓહ્મ મૂકી દેજો, પણ જ્યારે તમે કેપેસિટન્સના શોધશો તો કેપેસિટન્સનો અવરોધ આપણે જેને આપણે શું કહીએ છીએ રિએક્ટન્સ કહીએ છીએ, કેપેસિટિવ રિએક્ટન્સ એ મૂકવો પડે, તો IRMS તો એઝ ઇટ ઇઝ જ, પણ આ અવરોધની જગ્યાએ આપણે 1/ωc મૂકવાનો, જ્યાં ઓમેગાની જગ્યાએ તમારે આવૃત્તિ પરથી 2πf અને c બરાબર કેટલા છે 15, સો એ મૂકીને તમારે શું શોધવું પડશે, આ કેપેસિટરના વોલ્ટેજ શોધવા પડશે, અને આગળ તમે શું શોધી ગયા, અવરોધના વોલ્ટેજ શોધી ગયા, આ બંને વોલ્ટેજ જે મળશે ને એનો સરવાળો કરી જોજો મિત્રો, હું બોલું છું સાંભળજો, આ બંને વોલ્ટેજ જે મળે છે અહીંયા અવરોધના વોલ્ટેજ મળશે, અહીંયા કેપેસિટરના વોલ્ટેજ મળશે, કયું જોડાણ છે, શ્રેણી જોડાણ છે, એટલે પરિણામી વોલ્ટેજ કેટલા થવા જોઈએ, તો આ બંનેના સરવાળા જેટલા થવા જોઈએ, તો તમારે શું કરવાનું છે, આ બંને જે વોલ્ટેજ આવ્યા હશે એનો સરવાળો કરો,
તમે જોશો કે આ બંને વોલ્ટેજનો સરવાળો જે છે તે પરિણામી વોલ્ટેજ 220 જેટલો નહીં આવે। આ પરિણામી વોલ્ટેજ કેટલા લાગુ પાડેલા છે 220 લાગુ પાડેલા છે જે આ બંનેનો સરવાળો આવવો જોઈએ પણ નહીં આવે એનું કારણ શું છે અહીંયા લખ્યું છે બેઝિક સરવાળો પરિપથને લાગુ પાડેલા વોલ્ટેજ કરતાં વધુ મળશે તમને એનું કારણ એ છે કે અવરોધ અને કેપેસિટરના વોલ્ટેજ એક જ કડામાં નથી આપણે આ ત્રણે ત્રણ થિયરી જોઈ ગયેલા હતા શરૂઆતમાં ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં યાદ હોય તો અવરોધ પછી માત્ર કેપેસિટર જોડેલું અને માત્ર ઇન્ડક્ટર તો ત્રણે ત્રણમાં પ્રવાહ કરતાં વોલ્ટેજમાં જે છે તે કડા તફાવત મળતો હતો આપણને અવરોધમાં કડા તફાવત નહોતો મળતો પણ ઇન્ડક્ટર જોડેલું હોય તો પણ મળતો હતો અને કેપેસિટર જોડેલું હોય તો પણ મળતો હતો કેટલા ડિગ્રી મળતો હતો 90 ડિગ્રી એટલે સમાન કડામાં ન હોવાથી તમને બેઝિક સરવાળાની રીતથી જવાબ મળશે નહીં એને તમારે કયા સરવાળાની રીતે મેળવવો પડશે ફેઝર એટલે કે સદિશના સરવાળાની રીતે એટલે પરિણામી વોલ્ટેજ થશે અવરોધના વોલ્ટેજનો વર્ગ વત્તા કેપેસિટરના વોલ્ટેજના વર્ગ આખાનું વર્ગમૂળ તો તમે આનો જવાબ મેળવશો તો એક્ઝેક્ટ જે લાગુ પાડેલા વોલ્ટેજ છે એ જ આવશે તમારા ચેક કરવું હોય તો કરી લેજો મિત્રો મેં તમારા માટે ગણતરીનું કામ બાકી રાખ્યું છે આશા રાખું કે તમને સૂત્રમાં હું જે પ્રમાણે કહેતો જાઉં છું તે પ્રમાણે સમજાતું હશે સૂત્ર બધા એકના એક જ લઈએ છીએ આપણે પરિપથ મુજબ જે ઘટક 0 લેવાનો હોય તે 0 લઈ લેવાનો છે અને પછી આ રીતે વોલ્ટેજ પૂછે તો આપણે સિમ્પલ ઓહ્મનો નિયમ વાપરવાનો હોય છે IR વાળો પણ એમાં આરની જગ્યાએ અવરોધ જે જોડેલા હોય તેનો હોય કેપેસિટરનો અવરોધ તો XC આવે હવે ઇન્ડક્ટર લઈએ તો અહીંયા XL મૂકવો પડે આટલું તમને ખબર હોવી જોઈએ અને આ વસ્તુ ખાસ સમજજો અહીંયા અવરોધ અને કેપેસિટરના વોલ્ટેજ સમાન કડામાં ના હોવાથી ડાયરેક્ટ સીધો સરવાળો થશે નહીં એની જગ્યાએ ફેઝરની રીતથી એટલે કે આપણે પાયથાગોરસ પ્રમેયવાળો બેઝિક રીતથી સરવાળો કરવો સોરી આ રીતથી સરવાળો કરવો પડે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ હવે શું લીધું છે તો એક કેપેસિટર લીધું છે ને ઇન્ડક્ટર લીધેલું છે આગળના દાખલામાં શું લીધેલું હતું અવરોધ અને કેપેસિટર હવે અવરોધને કાઢી નાખો હવે શું લીધું કેપેસિટર અને ઇન્ડક્ટર એને કેટલા 230 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ જો અહીંયા પણ મહત્તમ વોલ્ટેજ એવું ચોખવટ નથી કરી એટલે આ આપણને કયા વોલ્ટેજ આપેલા છે VRMS આપેલા છે ચાલો ફરી પાછું અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હવે એક જ હતી મિસ્ટેક બધે આવશે પ્રવાહ શોધવાનો છે પહેલા એટલે IRMS ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મૂકવા પડશે તમારે ઇઝ ઇક્વલ ટુ VRMS ના છેદમાં આખો ઇમ્પિડન્સ આવે પણ આખા ઇમ્પિડન્સમાં આમાં આર તો છે જ નહીં એટલે આરની વેલ્યુ કેટલી લઈ લેવાની 0 પણ L પણ જોડેલો છે અને C પણ જોડેલો છે એટલે ઓમેગા L માઇનસ 1 ઓપન ઓમેગા C વાળી ટર્મ રહેશે એનો વર્ગ ઓમેગા બરાબર 2 પાઈ F લઈને આ કેલ્ક્યુલેશન કરી નાખ્યો એટલે તમને કોની વેલ્યુ મળી જશે આ IRMS ની વેલ્યુ મળી જશે અહીંયા વચ્ચે ઇક્વલ ટુ લખવાનું બાકી છે ફરી પાછો જો તમારું ધ્યાન ના જતું હોય તો અહીંયા ઇક્વલ ટુ લખવાનું બાકી છે ત્યારબાદ બીજો પ્રશ્ન આ લોકો એવો પૂછ્યો કે પરિપથમાં મહત્તમ પ્રવાહ પણ શોધવો શું શોધવાનું છે મહત્તમ પ્રવાહ પણ શોધવાનો છે તો તમને RMS અને IM વચ્ચેના રિલેશન આવડવા જોઈએ IRMS is equal to IM divided by under root 2 યાદ હોય તો અહીંયા તમારે શું શોધવાનું છે IM શોધવાનું છે તો under root 2 ને ગુણાકારમાં લઈ જવા બાજુ એટલે IM બરાબર IRMS into under root 2 થાય IRMS તમે અહીંયા શોધેલું જ હશે under root 2 વડે ગુણો એટલે તમને મહત્તમ પ્રવાહ પણ મળી જશે પછી ફરી પાછું આમાં શું કોઈ છો બધા ઘટકોના વોલ્ટેજ પૂછ્યા એટલે ઇન્ડક્ટર છે કેપેસિટર તો બંનેના વોલ્ટેજ આપણે કઈ રીતે શોધશું ઓહ્મનો નિયમ મુજબ ભાઈ I ઇન્ટુ R પણ અહીંયા ઇન્ડક્ટરનો અવરોધ એટલે એનો રિએક્ટન્સ એટલે XL XL ની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ સૂત્ર ઓમેગા L અને અહીંયા કેપેસિટર માટે XC એની જગ્યાએ 1 ઓપન ઓમેગા C IRMS ની વેલ્યુ તમે અહીંયાથી શોધી કાઢેલી છે ઓમેગા L અને અહીંયા ઓમેગા C ની વેલ્યુ તમે રકમમાંથી લઈ શકો અને બંનેના વોલ્ટેજ શોધી શકો અહીંયા ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો કે ઇન્ડક્ટર અને કેપેસિટરને મળતો સરેરાશ પાવર કેટલો હોય આપણને ખબર જ છે કે અહીંયા અવરોધ છે જ નહીં પણ ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેમાં પાવર કેટલો આવે છે 0 આવે છે આ બધું આપણે જ્યારે શરૂઆતનો લેક્ચર હતો ફર્સ્ટ લેક્ચર એમાં સમજી ગયેલા હતા ફર્સ્ટ નહીં સેકન્ડ એમાં ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેને આપણે લઈ લીધેલા હતા તો ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય એમાં પાવર ગેઇન થતો નથી એટલે પાવર બરાબર 0 આવશે ચાલો જોઈએ આગળ
तो नेक्स्ट प्रश्न बधा एक सरखा प्रश्न लई लीधेला छे। हवे अवरोध अने इंडक्टर लीधो, शुं लई लीधो? अवरोध अने इंडक्टर। कैपेसिटर गैरहाजर छे अने केटला 240 वोल्टेज अने 50 हर्ट्ज आवृत्ति, एटले अहींया पण शुं आपेलुं छे? VRMS आपेलुं छे। शुं आपेलुं छे? VRMS। आवृत्ति पण आपी दीधी छे, पहेला शोधवानो छे तमारे प्रवाह। फरी पाछी अहींया बराबर नी भूल, IRMS is equal to VRMS ना छेद मा Z। અહીંયા તમારે શું મૂકવાનું? પાછું બરાબર મૂકવાનું રહેશે। બધામાં કોપી પેસ્ટ જ છે, કીધેલું હતું તમને કે એકમાં નીકળી છે એટલે બધામાં જ નીકળશે। IRMS is equal to VRMS ના છેદ માં Z, જ્યાં Z માં શું શું લેવાનું છે? તો અવરોધ R લેવાનો છે તો એને રાખો, ઇન્ડક્ટર વાળી ટર્મ પણ રાખો, પણ કેપેસિટર નથી એટલે કેપેસિટર વાળી ટર્મ 0। ચાલો આમાં કિંમત મૂકશો એટલે તમને IRMS મળી જશે। આમાં પણ મહત્તમ પ્રવાહ શોધવાનો છે, તો વળી પાછા આગળના એક્ઝામ્પલની જેમ જ ભાઈ, કે IM બરાબર IRMS ગુણ્યા √2, જે IRMS આપણે ઉપર શોધ્યું લઈ લેવાનું, ગુણ્યા √2 કરશો એટલે IM મળી જશે। નેક્સ્ટ પ્રશ્ન શું પૂછ્યો છે? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત પૂછ્યો છે। શું પૂછ્યો? કડા તફાવત। આગળ એક દાખલામાં આપણે કડા તફાવત શોધી ગયા છે, તમને યાદ જ હશે। tan phi is equal to omega l minus 1 upon omega c ના છેદમાં r, આ આપણી પાસે સૂત્ર છે, પણ આ સૂત્રમાં આપણે કેપેસિટર તો જોયેલું જ નથી એટલે આ પદ લેવાનો નથી। આ પદ 0 કરી દો એટલે માત્ર શું બચશે? omega l છેદમાં r। સમજાય છે મિત્રો? આ પદ કેટલું થઈ ગયું છે? 0। ચાલો omega એટલે 2 pi f, જે આવૃત્તિ આપેલી છે, l ઇન્ડક્ટન્સ આપેલું છે, r આપેલો છે, એટલે આનો તમે ગુણોત્તર લેશો તો કેટલું મળશે? 1.5715। પણ તમારે તો phi શોધવાનો છે એટલે phi ને સૂત્રનો કરતા બનાવો, તો tan આ બાજુ જાય તો tan ઇન્વર્સ લખાય, એટલે phi બરાબર tan ઇન્વર્સ 1.571। જો તમને ટેબલમાં જોતા ના આવડતું હોય કે તમારી પાસે ટેબલ ના હોય તો તમે આ જવાબ લખીને આવો તો પણ ચાલે મિત્રો। શું કહું છું? અહીંયા સુધી જવાબ લખીને આવો તો ચાલે, પણ આપણી પાસે tan નું ટેબલ હોય તો જોઈ લેવાનું કે 1.57 એ ક્યારે આવે છે। તો ટેનના ટેબલમાં તમે જેવું જોશો કે 1.57 એટલે આશરે 57.5 ડિગ્રી આવશે, એટલે 57 ડિગ્રી અને 30 મિનિટ પર હશે। ક્યાં હશે? 57 ડિગ્રી અને 30 મિનિટ પર। તમારે જોવું હોય તો જોઈ લેવું, 1.57 ની વેલ્યુ હશે। ઓકે, સો આ રીતે આપણે કડા તફાવત શોધવાનો છે। આગળના દાખલામાં મેં માત્ર સૂત્ર આપી દીધેલું હતું, અહીંયા મેં તમને સમજૂતી આપેલી છે। આશા રાખું કે ગુણોત્તર લઈને આ તમે વેલ્યુ શોધશો, પછી તમને ટેનના ટેબલમાં જોતા આવડશે। હવે આ જ દાખલામાં આપણને સમયનો તફાવત પણ પૂછ્યો। ચાલો કડા તફાવત તો અહીંયા શોધી લીધો, પણ હવે બીજું શું શોધ્યું? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સમય તફાવત પણ આપણે શોધવાનો છે મિત્રો। તો સમય તફાવત શોધવા માટે શું કરશું? આપણને કડા તફાવત ખબર છે તો એનો ઉપયોગ કરી શકીએ। કઈ રીતે કરી શકીએ? તો આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો રિલેશન પહેલા લખો। ચાલો કે આવર્તકાળ એટલે 1/f થાય, જ્યાં એફ એટલે આવૃત્તિ આપણને કેટલી આપી છે? 50 હર્ટ્ઝ આપી છે। ઓકે, તો આવર્તકાળ શોધીએ તો 1/50 સેકન્ડ આવે। એક આવર્તકાળ એટલે તો ખબર છે ને મિત્રો, એક આવર્તકાળ એટલે સાઈન હોય કે કોસ વિધેય હોય, એક આવર્તકાળ એટલે ટોટલ કેટલા ડિગ્રી થાય છે? 360, ખબર ને? 0 પછી 90 પછી 180 પછી 270 અને 360 આખું સાયકલ પૂરું થાય, એટલે એક આખું પરિભ્રમણ માટે આપણે કેટલા ડિગ્રી લઈએ છીએ? 360। તો આપણે કડા તફાવત જાણતા હોવાથી આપણે શું જાણીએ છીએ? અહીંયા કડા તફાવત જાણતા હોવાથી આપણે સમય તફાવત શોધવાનો છે, માટે શું કરશું કે જો એક આવર્તકાળ દરમિયાન, એક આવર્તકાળ દરમિયાન એટલે કેટલા ડિગ્રી થાય? 360 ડિગ્રીમાં 1/50 સેકન્ડ થાય છે, તો 57.5 ડિગ્રી માટે કેટલા? આપણે આવર્તકાળ એટલે સમય શોધી દો ને, કે એક આવર્તકાળ એટલે કેટલા સમય છે? અહીંયા 1/50, તો આપણે પદ મૂકી શકીએ ભાઈ કે એક આવર્તકાળમાં કેટલું રોટેશન કેટલું ફરે? 360, તો 360 જો 1/50 હોય તો 57.5 કેટલા? એટલે તમે એ મુજબ પદ મૂકીને સમયનો તફાવત શોધો તો કેટલો આવશે? 0.0032 સેકન્ડ। કેટલો આવશે? 0.0032 સેકન્ડ। આને મિલી સેકન્ડમાં લખેલું હોય તો 3.2 મિલી સેકન્ડ પણ લખેલું હોઈ શકે જવાબમાં તમારી બુકમાં, તો ગુચવાવાનું નહીં। તો આ એક વસ્તુ નવી છે તમારા માટે શીખવા માટે, બાકીના બધા સૂત્રો તો તમને આવડે છે ને, તમે શોધી કાઢશો,
પણ સમય તફાવત શોધવાનો હોય ત્યારે સૌથી પહેલા કોનો ઉપયોગ લેવાનો આવૃત્તિનો ઉપયોગ લઈને શું શોધી કાઢવાનો આવર્તકાળ અને આવર્તકાળ શોધી કાઢેલો હોય પછી આ સ્ટેપ જ મુકાશે તમારાથી કે ભાઈ 360 એ આવર્તકાળ જેટલો તો તમને જે કડા તફાવત મળેલો છે એના માટે કેટલો એ મુજબ તમને સમય તફાવત મળશે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ શું છે 100 ઓહ્મનો અવરોધ છે અને 0.5 હેનરીનો ઇન્ડક્ટન્સ છે એને આપણે 240 વોલ્ટેજ અને 10 કિલો હર્ટ્ઝ જેટલી ઊંચી આવૃત્તિ વાળા એસી વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડેલ છે તો શું થશે ચાલો અહીંયા આવૃત્તિ જો અત્યાર સુધી આપણે દરેક દાખલામાં કેટલા હર્ટ્ઝ લીધેલી છે 50 હર્ટ્ઝ જ લીધેલી છે પણ અહીંયા આવૃત્તિ તમે જોઈ શકો 10 કિલો હર્ટ્ઝ હોય એટલે 10000 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ લઈ લીધેલી છે તો તમારે કહેવાનું છે કે આવો પરિપથ હોય કે જેમાં ખૂબ ઊંચી આવૃત્તિ રાખો તો શું થશે આપણે ચેક કરીએ પરિપથમાં કોણ હાજર છે તો ઇન્ડક્ટર હાજર છે કોણ હાજર છે ઇન્ડક્ટર અને અવરોધ તો ખરો જ તો પહેલા આપણે એક કામ કરીએ XL ની વેલ્યુ શોધી કાઢીએ XL એટલે કે ઓમેગા L શોધી કાઢીએ તો ઓમેગા એટલે 2 પાઈ F ગુણ્યા L મૂકશો એટલે તમને XL ની વેલ્યુ મળશે 31400 કેટલી મળશે 31400 આ તમને શું મળ્યું મિત્રો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળ્યો શું મળ્યો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જેને આપણે એસી પરિપથમાં આ શેના તરીકે વર્તે છે અવરોધ તરીકે વર્તે છે તો હવે તમે જોઈ શકો અહીંયા કે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ કેટલો મળ્યો આપણને 31400 જેટલો મળ્યો કેટલો મળ્યો 31400 એટલે આપણે કહી શકીએ કે ઊંચી આવૃત્તિવાળા એસી વોલ્ટેજ માટે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણને ખૂબ જ વધારે મળે છે માટે અહીંયા ઓપન સર્કિટ કન્ડિશન તરીકે વર્તે શેના તરીકે વર્તે ઓપન સર્કિટ કન્ડિશન આવું કેમ ઓપન સર્કિટ કેમ કીધી આને મિત્રો કે આટલો વધારે અવરોધ હોય કોઈ પણ પરિપથનો અવરોધ આટલો મોટો હોય 31400 બરાબર છે તો એમાંથી પ્રવાહ પસાર થવાનો છે નહીં પસાર થાય અવરોધ જેટલો મોટો પ્રવાહ એટલો જ ઓછો પ્રસાર થાય એટલે આમાં તો પ્રવાહ બિલકુલ નહીવત એટલે તમે સમજી શકો કે ઓલમોસ્ટ ઝીરો પ્રવાહ જ પસાર થશે અને પ્રવાહ ઝીરો પસાર થાય એટલે સ્વિચ ખુલ્લી હોય એવું તમે કહી શકો એમ એની સાથે શું કરી શકો સરખાવી શકો કે ભાઈ આ પરિપથને આપણે સ્વિચ ખુલ્લી હશે એવા પરિપથ સાથે સરખાવી શકીએ કારણ કે સ્વિચ ખુલ્લી હોય ઓપન હોય ત્યારે પણ પ્રવાહ પસાર થતો નથી અને અહીંયા ઊંચી આવૃત્તિ લીધેલી છે ત્યારે પણ પ્રવાહ પસાર થતો નથી માટે આ પરિપથ ઓપન સર્કિટ તરીકે વર્તશે કેના તરીકે વર્તશે ઓપન સર્કિટ તરીકે પણ જો એસી વોલ્ટેજ લાગુ પાડીએ તો જ પણ જો ડીસી વોલ્ટેજ હોય તો ડીસી વોલ્ટેજ માટે આવૃત્તિ ઝીરો હોય કારણ કે એસી વોલ્ટેજમાં આવૃત્તિ કેમ હોય મિત્રો એનું નામ જ છે અલ્ટરનેટિંગ કરંટ અલ્ટરનેટિંગ કરંટ એટલે પોલારિટી બદલાય ડીસી વોલ્ટેજની તો પોલારિટી જ નથી બદલાવાની અને પોલારિટી બદલાવાની નથી એટલે એક સાયકલ પૂરું કરવા માટે કેટલો સમય લાગશે તો અનંત સમય લાગશે ક્યારે એક સાયકલ પૂરું નથી થવાનું એવું તમે કહી શકો કારણ કે એની પોલારિટી જ નથી બદલાવાની એટલે એની આવૃત્તિ કેટલી આવે ઝીરો આવે એની આવૃત્તિ કેટલી આવે ઝીરો કારણ કે એક સેકન્ડમાં કેટલા દોલનો થાય તો દોલનો જ નથી થતા એના તો આવૃત્તિને આપણે આવું જ કહીએ ને મિત્રો આવૃત્તિને શું સમજીએ છીએ કે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા તો અહીંયા તો એવું થતું જ નથી કશું પોલારિટી બદલાતી જ નથી એટલે ડીસી વોલ્ટેજ માટે આવૃત્તિ કેટલી આવે ઝીરો ચાલો આવૃત્તિ ઝીરો થઈ ગઈ તો આ રિએક્ટન્સ કેટલો થઈ ગયો ઝીરો થઈ ગયો અને રિએક્ટન્સ જ ઝીરો થઈ ગયો એટલે અવરોધ જ નથી અને અવરોધ જ નહીં હોય અથવા તો ખૂબ જ નહીવત હોય એવા એવા ઘટકને આપણે શું કહીએ છીએ સુવાહક કહીએ છીએ એટલે ડીસી પરિપથમાં ઇન્ડક્ટર્સ એના તરીકે વર્તે તો સુવાહક તરીકે વર્તે જ્યારે એસીમાં અવાહક કહેશો તો પણ ચાલશે તમે અથવા તો ઓપન સર્કિટ કહેશો તો પણ ચાલશે સમજો છો કારણ કે આ તો પ્રવાહ પસાર થવા દેતું જ નથી કે એસી પ્રવાહ તો પસાર જ નથી થતો પણ ડીસીમાં એવું નથી ડીસીમાં એનો રિએક્ટન્સ ઝીરો થશે એટલે ડીસીમાં એ સુવાહક તરીકે વર્તે છે આ ખાસ કામની વસ્તુ છે નીટ અને જીની એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે મિત્રો એમસીક્યુ સેક્શનમાં ખાસ કરીને કે ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ લાગુ પાડો તો શું થાય અને ડીસી વોલ્ટેજ લાગુ પાડો તો શું થાય અને એસી વોલ્ટેજમાં પણ આપણે ખૂબ વધારે આવૃત્તિ લઈએ તો જ આવું થાય છે હે જો ઓછી આવૃત્તિ હશે તો રિએક્ટન્સ ઓછો મળશે તો પ્રવાહ પસાર થાય છે એ આપણે અત્યાર સુધી ગણી જ ગયા આઈઆરએમએસની વેલ્યુ આપણે આગલા દાખલામાં લઈ જ ગયા છે બધા દાખલાઓમાં પણ આ દાખલામાં તો વસ્તુ શું લીધેલી છે
કે આવૃત્તિ ખૂબ વધારે લીધેલી છે અને આવૃત્તિ વધારે લીધી છે તેથી આપણને અવરોધ વધારે મળ્યો છે જેથી આ ઓપન સર્કિટ તરીકે વર્તે છે. પણ ડીસીમાં તો એ સુવાહક તરીકે જ વર્તશે ઓલવેઝ, કારણ કે ડીસી સાથે જોડશો ડીસીની આવૃત્તિ નથી હોતી એટલે એનો રિએક્ટન્સ જ ઝીરો થઈ જશે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. હવે કોને લઈએ તો એક અવરોધ છે એક કેપેસિટર છે. વળી પાછી આઈઆરએમએસ શોધો મિત્રો, અહીંયા ફરી પાછી પ્રિન્ટિંગ મિસ્ટેક, ઇક્વલ ટુ મૂકો અહીંયા વચ્ચે આઈઆરએમએસ ઇક્વલ ટુ વીઆરએમએસ ના છેદમાં આર તો છે. ઓકે, એલ ઇન્ડક્ટન્સ નથી એટલે એ ટર્મ ઝીરો લઈ લીધી અને કેપેસિટર વાળી ટર્મ છે એટલે કેપેસિટર વાળી ટર્મ રાખી છે. બધી કિંમતો મૂકીને આઈઆરએમએસ શોધો, ત્યારબાદ તમારે પરિપથમાં શું શોધવાનું છે, મહત્તમ પ્રવાહ શોધવાનો છે એટલે આઈએમ બરાબર આઈઆરએમએસ ઇન્ટુ અંડર રૂટ 2. આપણે આ ત્રીજી ચોથી વાર કહેલું છે, આવડતું જશે તમને. હવે તો આમાં પણ કડા તફાવત શોધો પહેલા, પણ આમાં કડા તફાવત શોધવા માટે આ પદ ઝીરો થઈ ગયું, આ પદ કેવું થઈ ગયું, ઝીરો થઈ ગયું. અને આ ઓમેગા સી તમને ખબર છે 1/ωc છે એટલે છેદમાં આવશે. આ માઇનસ ને અહીંયા અવગણેલું છે, મેં લીધેલું નથી. આપણે કડા તફાવત જ શોધવાનો છે, આગળ કે પાછળ એવું નથી કહેવાનું, માત્ર તફાવત શોધવાનો છે માટે અહીંયા માઇનસ ચિહ્નને મેં ધ્યાનમાં લીધું નથી. ફરી પાછો બોલું છું, આ માઇનસ ચિહ્નને અહીંયા ધ્યાનમાં નથી લીધું. આ ઓમેગા સી છેદમાં ગયો, આર તો હતો જ. ઓમેગા બરાબર 2πf, સી અને આરની વેલ્યુ મૂકશો તો તમને ટેન ફાઈ બરાબર મળશે 0.6628. કેટલા મળશે? 0.6628. એટલે કડા શોધવા માટે તમારે શું કરવું પડશે, ટેનના ટેબલમાં જોવું પડશે કે ક્યારે 0.6628 આવે. તો આશરે 33° અને 30 મિનિટે આવશે, જેને હું આ રીતે પણ લખી શકું. ક્યારે આવશે? 33° અને 30 મિનિટ. સો આ આપણને કડા તફાવત મળી ગયો. હવે તમને સમય તફાવત શોધવાનો પૂછે તો આપણે આગળ એકવાર કરી ગયા છે. પહેલાં તમારે શું શોધવું પડે? આવર્તકાળ શોધી લેવો પડે. આવૃત્તિ પરથી શું શોધી લેવું પડે? આવર્તકાળ. ચાલો આવર્તકાળ શોધ્યા પછીનું સ્ટેપ તમને આવડે છે કે 360° આટલા સેકન્ડ, તો તમે જે કડા શોધેલી છે એના માટે કેટલા અને મૂકશો એટલે તમને મળશે 0.00155 સેકન્ડ જેટલો સમય તફાવત મળશે. એટલે રિપીટ જ થાય છે, બધા દાખલા તમે જોયા હશે અત્યાર સુધી, એક સરખા દાખલાઓ છે. ચાલો નેક્સ્ટ, આ જ દાખલામાં એવું પૂછ્યું છે, જોઈ લો, રકમ એ જ છે 40 ઓહ્મ અને 6 માઇક્રોફેરાડ એનો છે. આમાં આવૃત્તિ ઊંચી લઈએ તો શું થાય? આગળ આવો દાખલો જોઈ ગયા ઇન્ડક્ટર માટે. હવે કેપેસિટર માટે આવૃત્તિ કેવી લીધેલી છે? ખૂબ ઊંચી. કેટલા કિલો હર્ટ્ઝ? 12 કિલો હર્ટ્ઝ જેટલી લઈ લીધેલી છે. તો સૌથી પહેલું તો એમાં કરેલું તેવું જ કરો ભાઈ, કેપેસિટીવ રિએક્ટન્સ શોધી કાઢો. તો મહિલો 0.13, ખૂબ ઓછો મહિલો, કારણ કે આવૃત્તિ જેટલી વધારે, અહીંયા આવૃત્તિના વ્યસ્તમાં છે ને મિત્રો, એટલે આવૃત્તિ જેટલી ઊંચી લેશો ને કેપેસિટીવ રિએક્ટન્સ એટલો ઓછો મળશે તમને, એટલે આમાં પ્રવાહ ખૂબ સરળતાથી પસાર થઈ જશે. અને આ કેપેસિટીવ રિએક્ટન્સ ઓલમોસ્ટ ઝીરો જેટલો જ મહિલો, એટલે તમે કહી શકો કે આનો અવરોધ ઓલમોસ્ટ ઝીરો જ છે. એટલે કેપેસિટર સેના તરીકે વર્તશે? સુવાહક તરીકે વર્તશે. કયા પરિપથમાં? એસી પરિપથમાં. કયા પરિપથમાં? એસી પરિપથમાં. પણ ક્યારે? ખૂબ વધારે આવૃત્તિ લેશો તો જ. હે મિત્રો, ઓછી આવૃત્તિ હશે તો આનો રિએક્ટન્સ પણ વધારે હશે. એટલે કેપેસિટરને જો ઊંચી આવૃત્તિ એપ્લાય કરો તો અવરોધ ઘટે, એટલે એ સેના તરીકે વર્તે? સુવાહક. અને જો આવૃત્તિનું મૂલ્ય ઘટાડો તો કેપેસિટીવ રિએક્ટન્સ વધે અને તો એનો અસરકારક અવરોધ પણ વધશે. બરાબર, તો એ સુવાહક ગણી શકાય નહીં. પછી અર્ધવાહક કે અવાહકમાં આવી શકે મિત્રો, હવે એ તો આપણે આવૃત્તિ કેટલી લઈએ એના પર ડિપેન્ડ કરે. પણ એસીમાં આવૃત્તિ તો હોય જ છે, આશરે આપણે 50 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ લઈએ છે. અને 50 હર્ટ્ઝ લેશો તો એના મુજબ રિએક્ટન્સ પણ તમને મળશે, પણ પ્રવાહ તો પસાર થશે. એટલે ઇન શોર્ટમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે કેપેસિટરને આપણે કયા વોલ્ટેજ લાગુ પાડીએ, એસી વોલ્ટેજ લાગુ પાડીએ તો પ્રવાહ પસાર થાય છે. પણ ડીસી વોલ્ટેજ લાગુ પાડો તો ડીસી વોલ્ટેજમાં માટે આપણે આગળ ચર્ચા કરી ગયા કે એની આવૃત્તિ ઝીરો હોવાથી અહીંયા શું થશે, છેદમાં ઝીરો કરો એટલે આ ઇમ્પિડન્સ શું થઈ જશે, એનો રિએક્ટન્સ ઇન્ફિનિટી થઈ જશે. એટલે અવરોધ કેટલો થઈ ગયો? અનંત થઈ ગયો. અને અવરોધ જ અનંત થઈ ગયો, આટલો મોટો અવરોધ હોય તો પરિપથમાં પ્રવાહ પસાર જ ના થાય, એટલે અહીંયા ઓપન સર્કિટ તરીકે વર્તશે, એટલે કે અવાહક તરીકે વર્તે. સેના તરીકે વર્તે? અવાહક તરીકે.
એટલે આપણે એવું કહીએ છીએ કે કેપેસિટર ડીસી વોલ્ટેજ પસાર થવા દેતો નથી અથવા તો ડીસી પ્રવાહ પસાર થવા દેતો નથી, પરંતુ એસી પ્રવાહ પસાર થવા દે છે. જો તમે એસી વોલ્ટેજ લાગુ પાડો તો એ સુવાહક તરીકે વર્તે છે, જ્યારે ડીસી પરિપથમાં એ અવાહક એટલે કે ઓપન સર્કિટ તરીકે વર્તશે. એટલે આપણે અહીંયા સાબિત કર્યું મિત્રો કે અહીંયા કેપેસિટીવ રિએક્ટન્સ આવૃત્તિના વ્યસ્તમાં હોવાથી આપણને એસી પ્રવાહ સરળતાથી પસાર થઈ જાય છે કેપેસિટરમાંથી, જ્યારે ડીસી પ્રવાહ આપણે જે ત્રીજા ચેપ્ટરમાં લેતા હતા ત્યારે કેપેસિટર માત્ર ચાર્જ થાય ને તે ક્ષણ પૂરતો જ પ્રવાહ પસાર થાય, ત્યારબાદ પ્રવાહ પસાર થતો નથી. આ ચર્ચાઓ આપણે કરી ગયેલા યાદ હોય તો, કે કેપેસિટર માત્ર શું થતો હોય, જ્યારે ચાર્જ થતો હોય એટલો સૂક્ષ્મ સમય માટે જ એ કેપેસિટરમાં. આપણે આગળનું ચેપ્ટર પણ જોવાનું છે, એમાં આ કન્સેપ્ટ આપણે યુઝ કરવાનો છે. તો આ બે દાખલા છે, ઇન્ડક્ટર વાળો અને કેપેસિટર વાળો, એ તમારા બહુ મહત્વના છે કે આવૃત્તિનો શું ઇફેક્ટ થાય, ક્યારે ઓપન સર્કિટ તરીકે વર્તે ને ક્યારે સુવાહક તરીકે કોણ વર્તે, તે મહત્વના એક્ઝામ્પલ છે. તમે વિડીયોને એક કરતાં વધારે વાર જોવો પડે તો જોવો મિત્રો, પણ આ કન્સેપ્ટને ક્લિયર રાખો. આજના જેટલા પણ કન્સેપ્ટ જોયા તે બધા સૂત્રો એક જ સરખા હતા એટલે સમજવામાં અઘરા નહીં પડે. આજે બધા આપણે કયા સૂત્રો લઈ લીધેલા છે, તો આગળના સૂત્રો લીધેલા છે LRC વાળા, શ્રેણી પરિપથવાળા, કે જેમાં પ્રવાહ શોધવાનો આવે, ઇમ્પીડન્સ શોધવાનો આવે, કડા તફાવત શોધવાનો આવે, સમય તફાવત શોધવાનો આવે. સો આ બધા એક્ઝામ્પલ આપણે જોયા છે. આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું અનુનાદને રિલેટેડ એક્ઝામ્પલ્સ બધા. ઓકે, સો હવે બે લેક્ચર બાકી છે આ ચેપ્ટરના, ત્યારબાદ આપણે આ ભાગનું, પહેલા ભાગનું છેલ્લું ચેપ્ટર જોવાનું છે.